મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાળગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષય શીખવાનો છે. તો અંગ્રેજી વિષયમાં આપણી જે આ બુક છે નવનીત ઇંગ્લિશ પ્રાઇમર પાર્ટ ટુ, એમાં આજે આપણે પેજ નંબર 17 ઉપર શીખવાનું છે. 17 ઉપર આપણે ખાલી ફક્ત આ ચિત્રમાં કલર જ પૂરવાનો છે, નીચેની કવિતા હમણાં આપણે કરવાની નથી. પહેલાં ફક્ત આપણે આ ચિત્રમાં આજે કલર જ પૂરવાનો છે. આપણે અત્યાર સુધી શું શીખ્યા? વાહનોના નામ શીખ્યા. બધા વાહનોને ઇંગ્લિશમાં શું કહેવાય? વ્હીકલ્સ. અને બધા જ વ્હીકલ્સના નામ આપણે અંગ્રેજીમાં શીખ્યા, અને એના નામ ઉપરથી એના ચિત્ર સાથે જોડતા અને ચિત્ર જોઈને એના નામ કૌંસમાંથી આપણે લખતા અને બધું શીખી ગયા. હવે આપણે એવું જ એક વાહનનું ચિત્ર અહીંયા આપેલું છે. આ કયું વાહન છે? હોડી છે, જેને ઇંગ્લિશમાં બોટ કહેવાય. બોટ છે એ રસ્તા ઉપર કે આકાશમાં ચાલતું નથી, એ પાણીમાં ચાલતું વાહન છે. તો અહીંયા સરસ મજાનું બોટનું ચિત્ર આપેલું છે. તો આપણે એમાં સરસ મજાના કલર પૂરવાના છે. તમને થોડુંક ગાઈડ આપી દઉં કે કયા કયા કલર પૂરશો તમે. આકાશ છે એમાં વાદળી કલર તમે પૂરી શકો, સૂર્યમાં પીળો અને કેસરી કલર પૂરી શકો. પછી અહીંયા પર્વતો આપેલા છે ત્યાં રાખોડી કલર પૂરી શકો. નાળિયેરીના વૃક્ષ છે તેમાં પાનનો ભાગ છે એમાં લીલો, અને થડમાં કોફી કલર પૂરી શકો. પક્ષી તમને ગમે તેવા તમે કરી શકો, અને ઘર આપેલા છે એ પણ તમને ગમે તેવા તમે કરી શકો છો. પછી પાણી છે, જો આ બધું જ પાણી આપેલું છે, એ પાણીમાં તમે આછો વાદળી કલર છે આકાશમાં પૂરો છો એવો કલર અહીંયા પૂરી શકો છો. પછી હોળી તમને ગમે તેવી રંગબેરંગી કરી શકો છો, અને અહીંયા બાળકના વાળ છે કાળા અથવા બ્રાઉન કલરના કરી શકો છો. ચામડીનો ભાગ છે જે અહીંયા મોઢું દેખાય છે, કાન છે, હાથનો આટલો ખુલ્લો ભાગ છે, પગનો આટલો ઘૂંટણવાળો ખુલ્લો ભાગ છે, એ બધામાં તમે સ્કિન કલર કરી શકો છો. જો અહીંયા પણ હાથનો ભાગ છે. પછી એના કપડામાં તમને મનગમતા કલરના કપડાં એને પહેરાવી શકો છો. અને અહીંયા જે હલેસા આપેલા છે હોળી ચલાવવા માટેના, એ હલેસા પણ તમને ગમે તેવા કલરના તમે કરી શકો છો. પણ હા, એટલું યાદ રાખજો કે આ એક હલેસું ને આ બીજું હલેસું એ બંને એક સરખા કલરના હોવા જોઈએ, બરાબર? તો આવી સરસ રીતે આ મસ્ત મજાનું ચિત્ર તમે પૂર્ણ કરજો. અને હા, કલરમાં કલર પૂરતી વખતે ધ્યાન એ રાખજો કે કલર બહાર નીકળી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું છે કે કલર પૂરો તમે જે જગ્યાએ, એ જગ્યામાં ક્યાંય સફેદ કલર પાછો દેખાવો ન જોઈએ. સરસ રીતે કલર પૂરવાના, એટલે એકસરખા સરસ લાગે, લીટી લીટી લાગે એવા કલર પૂરવાના નથી. હવે તો તમે મોટા થઈ ગયા તો આટલું સરસ ચિત્ર જાતે સરસ રીતે કલર પૂરીને પૂર્ણ કરશો ને? સારું, ચાલો ત્યારે આવજો.